आजना आ वीडियो में मित्रों आपने साळंगपुर मंदिर में जे 172 वर्ष में नहीं बनी ते घटना पहली बार केम बनी ते विषय जानीशू। कष्टभंजन हनुमान मंदिर ना इतिहास विषय टूंक में जानिए तो कष्टभंजन हनुमान सोनाना सिंहासन पर बेसीने भक्तोनी बधीज मनोकामनाओ पूरी करे छे। कहेवाय छे के बजरंग बली हनुमान जीना आ मंदिर में आवीने भक्तोना दरेक दुखों के कष्टों निवारण थाय छे। भले पछी कोईनी खराब नजर लागी होय, शत्रु पीड़ा, ग्रह पीड़ा, भूत प्रेत, पिशाच, डाकण के पछी शनिदेवनी साड़ा साथी ज केम न होय, अहीं आवनार दरेक दुखियाना दुखो दूर अने भक्तोनी मनोकामनाओ पूरी थाय छे। कष्टभंजन हनुमानजीनुं नाम संपूर्ण विश्वभरमां ख्याति पामेलुं छे, जे मंदिरना चमत्कारो आजे पण लोकोने जोवा मळे छे। बोटाद जिल्लाना बरवाळा गाम नजीक सारंगपुर धाममां कष्टभंजन हनुमान बिराजे छे, जेवुं तेमनुं नाम तेवुं तेमनुं काम छे। आ मंदिरना चमत्कारोनी गणतरी करीए तो ते पण ओछी ज पड़शे। अहींया आवनार दरेक भावि भक्तोने हनुमानजीना दर्शन मात्रथी ज बधा दुखो दूर थई जाय छे। आ मंदिरनुं निर्माण 172 वर्ष पहेला थयुं हतुं। आ मंदिरनो पायो स्वामीनारायण संप्रदाय साथे जोडायेल छे। स्वामीनारायण संप्रदायना महंत स्वामी અને ગોપાલ નંદ સ્વામીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો। હાલમાં જે મંદિર છે તેનું નિર્માણ શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું। ગોપાલ નંદ સ્વામીએ ગામ લોકોને કષ્ટ દૂર કરવા આ કષ્ટભંજન હનુમાનજીના મંદિરની સ્થાપના કરી હતી। એક સમય એવો હતો કે આ ગામમાં કોઈ સાધુ સંતો આવવા રાજી પણ ન હતા। તેવા સમયમાં વાઘા ખાચરની વાત સાંભળીને ગામ લોકોના કલ્યાણ માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આજના દિવસોમાં આ કષ્ટભંજન ધામમાં રોજ હજારો ભાવિ ભક્તો દર્શને આવે છે। શનિવાર કે મંગળવારના દિવસે ભક્તોની ભીડ વધુ હોય છે। મંદિરમાં દાદાની મૂર્તિના પગમાં એક સ્ત્રીને દબોચી રાખેલ જોવા મળશે, તેની પાછળ પણ એક ઇતિહાસ જોડાયેલો છે। આ ઇતિહાસમાં એવું છે કે એક સમયે હનુમાન અને શનિદેવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું। હનુમાનજીથી બચવા માટે શનિદેવે છેવટે સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું। તેમ છતાં તેઓ હનુમાનજીથી બચી શક્યા ન હતા અને હનુમાનજીએ તેમના પગ નીચે શનિદેવને દાબી દીધા હતા, જેની સાક્ષી પૂરતી આ મૂર્તિ મંદિરમાં બિરાજમાન છે। અંતિમમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં જે ઘટના 172 વર્ષના સમયગાળામાં પ્રથમવાર બની તે વિશે જાણીએ તો હનુમાન જયંતિના પવિત્ર દિવસે સાળંગપુર હનુમાનજીના મંદિરમાં એક અપ્રિતમ આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદના સાળંગપુર મંદિરમાં હનુમાન જયંતિના દિવસે આ મહામારીના કપરા સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને મંદિરના સંત મહંતો અને મંદિર ટ્રસ્ટના સભ્યો દ્વારા પૂજા આરતી કરવામાં આવી હતી। મંદિરના 172 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એક પણ દર્શનાર્થી કે ભાવિ ભક્ત વગર કષ્ટભંજન હનુમાનજીની આરતી કરવામાં આવી હતી। આ વર્ષે લોકડાઉનના કારણે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મહાપૂજા, આરતી અને દાદાને શણગાર કરવામાં આવ્યો હતો, પરંતુ જે દર વર્ષે 700 પાટલા રાખી મંદિર પરિસરમાં જે હોમ હવન કે યજ્ઞ કરવામાં આવે છે તે બંધ રાખવામાં આવ્યો હતો। આ ઘટના અત્યાર સુધીના 172 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બની હતી, જે ઘટના ભક્તોની શ્રદ્ધાને વધારે અડગ બનાવે છે। તમે મિત્રો કષ્ટભંજન હનુમાનજીના ભક્ત હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય દાદા લખો અને આવા વધુ વિડીયો જોવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારો કિંમતી સમય આપવા માટે આભાર મિત્રો।